નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરવામાં આવે છે એકમ કસોટી બે તમને આપવા જઈ રહ્યા છીએ અને એની આજે શું છે તો કે પ્રશ્ન બેંક તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું હેડી એકમ કસોટી બે ની પ્રશ્ન બેંક તમારી સમક્ષ

એના મહેસૂલી આવક મહેસૂલી આવક રોકડમાં મળે તો રોકડ આવે તો મિલકત વધે રેડી કારણ કે રોકડને કહેવાય ચાલુ મિલકત મિલકત વધે તો સાથે સાથે મૂડી પણ વધે હેડી ચાલો એના પછી તો કે એના પછી ત્રીજું આપણે જોઈએ તો કે મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે તો ચૂકવવામાં આવે એટલે રોકડ જાય રોકડ ઘટે તો મિલકત ઘટે સાથે સાથે મૂડી પણ ઘટે કારણ કે ખર્ચો થાય તો મિલ મૂડી ઘટે આવક થાય તો મૂડી વધે ખર્ચો થાય તો મિલકત ઘટે આવક થાય તો મૂડી વધે આ યાદ રાખજો ત્યાર પછી માલની ઉધાર ખરીદી કરો સાહેબ કોઈની પાસેથી માલની ઉધાર ખરીદી કરો ખરીદી કરી એનો મતલબ એમ થયો ઉધાર ખરીદી કરી એનો મતલબ એમ કે ભવિષ્યમાં દેવાના દેવાના દેવું વધે રેડી તો ચાલો મૂડી વધે સોરી માફ કરજો મિલકત વધે દેવું વધે ત્યાર પછી માલિક ધંધામાં મૂડી લાવે માલિક ધંધામાં મૂડી લાવે તો મૂડી વધે સાથે સાથે મિલકત વધે માલની રોકડ ખરીદી થાય ત્યારે શું થાય તો કે માલની રોકડ ખરીદી થાય ત્યારે એક મિલકત ઘટે અન્ય વધે હેડે કારણ કે ખરીદી થાય તો માલ આવે તો મિલકત વધે ને રોકડ જાય જાય તો મિલકત ઘટે ત્યાર પછી નિલેશ મોબાઈલના ખરીદ વેચાણનો ધંધો કરે છે નિલેશ પચીસ હજારનું ફર્નિચર થશે તો કે સાહેબ ધંધો કરે છે તો તો મોબાઈલનું ખરીદ વેચાણ કરતો હોવો જોઈએ તો જ સાહેબ અહીંયા તો ફર્નિચર ખરીદ્યો એનો મતલબ એમ થયો કે આની નોંધ ક્યાં થશે તો કે આની નોંધ ખાસ આમ નોંધમાં થશે કેવી આમ ખાસ આમ ત્યાર પછી તો કે મનોજે રૂપિયા દસ હજાર નો માલ દસ ટકા વેપારી વટાવે ખરીદ્યો વસેક પાંચ ટકા અડધી રકમ તાત્કાલિક અડધો રોકડ ઉધાર સંપૂર્ણ ઉધાર તાત્કાલિક ચૂકવી દેવામાં આવે સાદી ખરીદ નોંધમાં કઈ રીતના થાય તો કે સાહેબ વસેકની કોઈ જરૂર નથી એક્સ્ટ્રા ખર્ચ નકો એક્સ્ટ્રા ખર્ચ નકો તો સાહેબ તો કે માત્ર અને માત્ર નવ હજાર હેડી વેપારી વટાવજ ગણવાનો ઉધાર વેચેલ માલ પરત કરવામાં આવે તે માલની સાથે ગ્રાહકને શું મોકલાવે છે એનો જવાબ જોતાં પહેલાં તમારા માટે એક સરસ મજાની એપ્લિકેશન લઈને આવ્યો છે અને એ એપ્લિકેશન છે યુથ એજ્યુકેશન એપ્લિકેશન સાહેબ સરકારને હવે ખબર પડી ગઈ છે કે હેતુલક્ષી છે એ બહુ મૂલ્યવાન છે તમને ખબર હશે હેતુલક્ષી છે ખૂબ મૂલ્યવાન છે સાહેબ એ હેતુલક્ષી કરવા ક્યાંથી સાહેબ એના માટે વિડીયો ક્યાંથી મળે સર અમને અમને ચોપડી ન હોય તો અમને મોબાઈલમાં ચોપડી ક્યાંથી મળે સર રીડિંગ માટે કંઈક મટીરિયલ આપો તો બધા જ જે તમારા સવાલો છે એનું સોલ્યુશન એક જ જગ્યાએ છે યુથ એજ્યુકેશન એપ્લિકેશન હેડી બે હજાર સત્તરથી કાર્યરત છે યુથ એજ્યુકેશન એપ્લિકેશનની અંદર તમે ડાઉનલોડ કરશો એમાં તમે ગુજરાતી મીડિયમ ધોરણ અગિયાર સિલેક્ટ કરશો એટલે ના સ્ટેટ એકાઉન્ટ ઇકોબી ઇંગ્લિશ આવી જશે સ્ટેટ એકાઉન્ટમાં જ તમે સિલેક્ટ કરશો એટલે આવી જશે પહેલું ચેપ્ટર બીજું ચેપ્ટર ત્રીજું ચેપ્ટર ચોથું ચેપ્ટર એની અંદર તમને ટેક્સ્ટ બુક મળી જશે એની અંદર તમને વિડીયો મળી રહેશે એની અંદર તમને મટિરિયલ મળી રહેશે એની અંદર તમને રીડિંગ મટીરિયલ મળી રહેશે એની તમને એની અંદર તમે પ્રેક્ટિસ એમસીક્યુ કરી શકશો પોતાની જાતે એમ સીક્યુ પ્રેક્ટિસ કરી શકશો અને એમસીક્યુ જેવું જ તમે કરશો એટલે આવું તમને ચાર ઓપ્શન આવી જશે રેડી તો સાહેબ ડાઉનલોડ કરવાની ભૂલતા નહીં સરકારને ખબર છે ત્રીસ ટકા હેતુલક્ષી સરકારે કરી નાખ્યા છે ઓકે ચાલો આગળ વધીએ તો સાહેબ એના સવાલનો જવાબ શું આવે તો કે એના સવાલનો જવાબ આવે સાહેબ ઉધાર ચિઠ્ઠી કેવો જવાબ આવે ઉધાર ચિઠ્ઠી હેડી ભૂલતા નહીં શું આવે ઉધાર ચિઠ્ઠી ત્યાર પછી ઉધાર ખરીદેલ માલ પરત કરવામાં આવે ત્યારે માલની સાથે વેપારીને શું મોકલવામાં આવે તો કે ઉધાર ચિઠ્ઠી હેડી ઓકે ઉપર 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 ખરીદ પર જો મને એટલી ખબર છે આમાં જી આપ્યું હોય મને એટલી ખબર છે કે વેચાણ પરત હોય તો જમા ચિઠ્ઠી નંબર અને ખરીદ પરત હોય તો ઉધાર ચિઠ્ઠી નંબર રેડી મને સાહેબ એટલી જ ખબર છે મને એટલી જ ખબર છે કે વેચાણ પરત હોય તો તો કે વેચાણ પરત હોય ધ્યાનથી જોજો વેચાણ પરત હોય વેચાણ વેચાણ પરત હોય તો સાહેબ જમા ચિઠ્ઠી નંબર ખરીદ પરત હોય તો ઉધાર ચિઠ્ઠી નંબર રેડી ચાલો એના પછી તો કે એના પછી હવે આપણે આગળ વધીએ તો એના પછીનો એમસી ક્યુ માલનું ઉધાર વેચાણની નોંધ ખાલી જગ્યામાં થાય છે તો કે ઉધાર નોંધમાં હેડી માલની રોકડ ખરીદીની નોંધ

તો કે મૂડી દેવા અને મિલકત લેણા માલિક ધંધામાં મૂડી લાવે તો હિસાબી સમીકરણમાં શું અસર થાય તો કે મૂડી લાવે તો મૂડી વધે સાથે સાથે મિલકત વધે પાકા સરવૈયાના અંગો મૂડી દેવા અને મિલકત લેણા ત્યાર પછી પાકું સરવૈયું શું બતાવે છે તો કે પાકું સરવૈયું ધંધાની આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે ધંધાની આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે પેટા નોંધના બે ફાયદા લખો પેટા નોંધ રાખવાથી શ્રમ વિભાજનનો લાભ મેળવી શકાય અને ઓડિટરનું કાર્ય એકદમ સરળ બને છે સમયની બચત થાય છે આવું બધું તમે લખી શકો છો ત્યાર પછી ખરીદ નોંધના પ્રકારો કેટલા અને કયા કયા છે તો કે ખરીદ નોંધમાં બે સાદી ખરીદ નોંધ અને ખાનાવાળી ખરીદ નોંધ હેડી ખરીદ નોંધમાં કેટલા પ્રકાર તો કે બે સાદી ખરીદ નોંધ અને ખાનાવાળી ખરીદ નોંધ ચાલો એના પછી જમા ચિઠ્ઠી એટલે શું છે તો કે જમા ચિઠ્ઠી એટલે સાહેબ જ્યારે કોઈ ગ્રાહકને ઉધાર ખરીદેલ માલ પરત કરવામાં આવે ગ્રાહક સાથે જે માલની રકમ મોકલાની સાથે જે ચિઠ્ઠી મોકલે એને કહેવાય જમા ચિઠ્ઠી યસ 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 તમારા માટે તમારા માટે આવી ગયું છે સ્પેશિયલ તમારા માટે હેડી શું તો કે ઇનામ જીતવાની તક તમારા માટે શું આવી ગયું છે ઇનામ જીતવાની તક સાહેબ શું કરવાનું છે કાંઈ નથી કરવાનું માત્ર ને માત્ર વિડિયોને લાઈક કરવાનું છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે દરરોજ લાઈવ લેક્ચર જોવાના છે કોમેન્ટ કરવાની છે આઈ એમ વિનર હેડી કોમેન્ટ શું કરવાની છે આઈ એમ વિનર અને એની સાથે સાથે એક સ્ક્રીનશોટ પાડી લેવાનો છે એ સ્ક્રીન એક જ નંબર ઉપર મોકલવાનો છે સ્ક્રીનશોટ નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો ઉપર મોકલો જો તમે લકી હશો જો કે તમે લકી જ છો જો લકી હશો તો તમારો ચાન્સ ગિફ્ટમાં આવી જશે ગિફ્ટમાં તમારું નામ લખીને જ રાખેલું છે ગિફ્ટમાં તમારું નામ લખીને જ રાખેલું છે તમારા સ્ક્રીનશોટની જ રાહ જોવામાં આવે છે રેડી કે આ ગિફ્ટ ક્યારે હું એ ભાઈને આપીએ ઓકે તો ચૂકતા નહીં ભૂલતા નહીં નવ્વાણું બે ચુમ્માલીસ ઉપર સ્ક્રીનશોટ મોકલવાનું દરરોજ ઇનામ છે ભાઈ દરલોજ ઇનામ છે ચાલો એના પછી ઉધાર ચિઠ્ઠી એટલે શું તો કે જ્યારે વેપારી ઉધારે જ ખરીદેલ માલ પરત કરે એની સામે વળતર મેળવવા જે ચિઠ્ઠી લખે એને ઉધાર ચિઠ્ઠી પેટા નોંધ એટલે શું તો કે એક જ પ્રકારના વ્યવહારો વારંવાર નોંધવા માટે આમ નોંધના ચોપડાની વર્ગીકૃત કિંમત ખાસ આમ નોંધમાં કયા પ્રકારના વ્યવહારો નોંધવામાં આવે છે તો કે હવાલા નોંધ આખર નોંધ ખાતાની ફેરબદલી ઉધાર ચિઠ્ઠી કોણ કોણા પર લખે છે તો કે ખરીદનાર વેપારી વેચનાર વેપારી ઉપર ખરીદ નોંધનું બીજું નામ તો કે જમા નોંધ ત્યાર પછી તો કે ત્યાર પછી દાખલા નંબર અઠ્યાવીસ હેડી આમ નોંધ લખી વ્યવહારોને હિસાબી સમીકરણ સમજાવો આમ નોંધ લખી હિસાબી સમીકરણ સમજાવો હેડી એક ત્રણ ગુણનો સરસ મજાનો દાખલો છે આ ત્રણ ગુણનો સરસ મજાનો દાખલો તમારી સમક્ષ હાજર થઈ ગયો છે સૌપ્રથમ તો કે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા તો રોકડમાં વધારો મૂડીમાં વધારો ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા ફર્નિચરમાં વધારો રોકડમાં ઘટાડો પગાર પગાર એટલે ધંધાનો ખર્ચ મેં હમણાં જ કીધું ને પગાર હોય પગાર ચૂકવો તો ધંધા માટે ખર્ચ મૂડી ઘટે પગાર મળે તો ધંધા માટે આવક મૂડીમાં વધારો રેડી ચાલો એના પછી તો કે એના પછી બીજો એક દાખલો છે નીચેના વ્યવહારોને આમનોટ લખી હિસાબી સમીકરણ સમજાવો આમનોટ લખી હિસાબી સમીકરણ સમજાવો પેલું બીજું અને ત્રીજું મેં કીધું હતું એ જ પ્રમાણે આ ત્રણમાંથી કોઈ પણ એક દાખલો હશે હશે અને હશે જ હેડી લખીને રાખો લખીને રાખો ત્રણમાંથી કોઈ પણ એક દાખલો હશે હશે ને હશે જ આ ત્રીજો દાખલો છે કેટલામાં દાખલો છે ત્રીજો દાખલો આઠ હજાર લાવી ધંધો શરૂ કર્યો છે આઠ હજાર લાવી ધંધો શરૂ કર્યો છે સુરેશ પાસેથી માલ ખરીદેલો છે કે પરિવર્તન સંસારનો નિયમ છે એક મોબાઈલ કંપની પોતાને અપગ્રેડ ન કરી શકી જેના કારણે એને આજે લોસ ભોગવવો પડ્યો છે જ્યારે બીજા બધા પોતાના જે પ્રોડક્ટ હતા એમાં અપગ્રેડ થતા ગયા છે જેના કારણે આજે આગળ વધી ગયા છે તો આજ અપગ્રેડ નું કામ યુથ પબ્લિકેશન સ્વયં પબ્લિકેશન એ કરેલું છે રેડી શું તો કે બાળકો માટે ચોપડીના સવાલ અને જવાબ માટે એક સરસ મજાડી ગાઈડન્સ આપતી બુકો બનાવી છે સરસ મજાની ગાઈડન્સ આપતી બુકો બનાવી છે જેમાં ધોરણ દસ અને ધોરણ બારનો સમાવેશ થાય છે તમારા કોઈ ભાઈ બહેન અથવા તો મિત્ર અથવા તો બેનપણી જે કોઈ પણ ધોરણ બારમાં અથવા દસમાં ભણતું હોય એમના માટે બેસ્ટ બુક છે રેડી સર કઈ રીતના મગાવવી તો કે સાહેબ એક જ નંબર સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ અથવા ઓગણપચાસ નવ્વાણું સાત બેતાલીસ પિસ્તાલીસ ચારસો બે આની ઉપર કોલ કરી અને સાહેબ અપગ્રેડ બુક મંગાવી શકો છો અપગ્રેડ બુક હેડી આજકાલની કારણ કે નવા જમાનાને નવી જ બુક પોસાય છે રાઈટ ઓકે ચાલો એના પછી તો કે એના પછી આગળ આપણે વધીએ તો વિભાગ ડી વિભાગ ડીમાં તમે જોઈ શકો છો આપણને કીધું છે કે લોખંડના વેપારી છે

ઓકે જો અહીંયા એનો જવાબ પણ હું સાથે સાથે તમને બતાવતો જાઉં છું હેડી સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો ચાલો એના પછી બીજો દાખલો છે એના પછી બીજો દાખલો છે આ દાખલામાં આપણને શું કીધું છે ખરીદ નોંધ તૈયાર કરો ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરવાની કીધી છે ખાનાવાળી હવે ખાનાવાળી ખરીદ નોંધ સાહેબ ટેબલ ખુરશી અને કબાટ ટેબલ ખુરશી અને કબાટ આ ત્રણ ખાના બનાવે છે માત્ર માલની ઉધાર ખ રી ધી માત્ર માલની ઉધાર ખરીદી રેડી જોઈ શકો છો અહીંયા માલની માત્ર માલની ઉધાર ખરીદી આવા દાખલા તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે એના પછીનો દાખલો છે હરીશ કુમારના ચોપડે ખરીદ નોંધ તૈયાર કરો કેવી નોંધ તૈયાર કરો ખરીદ નોંધ તૈયાર કરો રેડી તો અહીંયા તમે જોઈ શકો છો માત્ર માલની ઉધાર ખરીદી અડધો ઉધાર અડધો રોકડ સંપૂર્ણ ઉધાર રેડી ભૂલતા નહીં ઓકે ચાલો એના પછી તો કે એના પછી હવે આપણે આગળ વધીએ તો એના એના પછી પછી આપણે આગળ વધીએ તો સૌપ્રથમ ચાલો 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 ઈસ તો મુજબ યસ ચાલો એના પછી આપણે આગળ વધીએ તો આ એનો છે સરસ મજાનો જવાબ આ એનો છે સરસ મજાનો જવાબ જોતા રેજો ભાઈ જોતા રેજો રેડી ચલો એના પછીનો દાખલો તો કે એના પછીનો દાખલો છે ચાલો 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 આ દાખલો છે અને એનો જવાબ બંને સાથે આવી ગયું છે વેચાણ નોંધ વેચાણ પરત નોંધ બે બનાવવાની છે આ દાખલો તમારી જાતે તમારે હોમવર્કમાં કરવાનો છે વેચાણ નોંધ વેચાણ પરત નોંધ જો નીચે જવાબ આપણે આપી દીધો છે એટલે ધ્યાન રાખજો હેડી જવાબ આવો આવવો જોઈએ ચાલો એના પછી તો કે એના પછી એક સરસ મજાનો બીજો દાખલો છે ખરીદ નોંધ ખરીદ પરત નોંધ એનો પણ આપણે જવાબ આપી દીધો છે ખરીદ નોંધ ખરીદ પરત નોંધ યાદ માત્ર તમારે એટલું જ રાખવાનું છે માત્ર માલની ઉધાર ખ ધી રેડી જાતે કરવાના છે આ બધા જ દાખલાઓ જાતે કરવાના છે રાઈટ ઓકે ચાલો એના પછી તો કે જો આખે આખો છે એ તમારે જાતે કરવાનો છે ત્યાર પછી તો કે સાહેબ ત્યાર પછી સાહેબ કોઈ એક સાહેબે સરસ મજાનું કીધું છે કે થી તો માત્ર પાસ થવાય છે પૂરું ભણવાથી પૂરા માર્ક લવાય છે અને આ જ આઈ વગર સાહેબ આખું ફૂલ યર્સ તમને સ્ટડી કરાવશે ફૂલ યર સ્ટડી અને એ પાછી કેવી ખબર છે લાઈવ સ્ટડી કરાવશે આખું વર્ષ સ્ટડી કરાવશે એ પાછી લાઈવ સ્ટડી કરાવશે સર અમે કોઈ પણ જગ્યાએ જઈએ સર અમને ભણાવતા હોય ક્યારેક અમે રજા પાડીએ તો એ પોર્શન જાય છે પણ અહીંયા એ નહીં જાય કારણ કે લાઈવનું તમને શું મળશે રેકોર્ડિંગ મળશે સાહેબ અમારે કોઈ ડાઉટ હોય તો તો તમને ડાઉટ સોલ્યુશન મળશે આખું વર્ષ સ્ટડી લેક્ચર નોટ મળશે બેસ્ટ રિઝલ્ટ મળશે અને વોટ્સઅપ સપોર્ટમાં મળશે હેડી એટલા માટે જ કીધું છે કે આખું ભણવાથી પૂરા માર્ક લેવાય છે ધોરણ નવથી લઈ ધોરણ બારના વિદ્યાર્થી મિત્રો માટે આ એપ્લિકેશન બેસ્ટ એપ્લિકેશન છે ઘરે બેઠા બેઠા અભ્યાસ કરવા માટે પડને કી કોઈ ઉમ્ર નહીં હોતી પડને કી કોઈ ઉમ્ર નહીં હોતી ગમે એવડા વ્યક્તિઓ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જો નવ થી બાર ની પરીક્ષા આપવા માગતા હોય એ પછી બાર વર્ષ બાળક હોય તેર વર્ષનો બાળક હોય કે પંદર વર્ષનો બાળક હોય કે સત્તર વર્ષ બાળક હોય જે હોય ઘણા હોય જે બહુ મોટી ઉંમરે પણ ધોરણ બાર અને દસ ની પરીક્ષા આપતા હોય એ લોકો પણ પરચેઝ કરી શકે છે વિદ્યાકુળ એપ્લિકેશન હેડી તો ચાલો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત